नहरे बुलाए नहीं नहरे बुलाए नरेश तारा संभारणा। नहरे बुलाए नहीं नहरे बुलाए महेश तारा संभारणा। મિત્રો, હું શું કહેવા માગું છું, તમે સમજી ગયા હશો કે આપણા ગુજરાતી ફિલ્મ જગતને, આપણા ગુજરાતી મનોરંજનને જેમણે જીવતું રાખ્યું છે, ધબકતું રાખ્યું છે, એવા કનોડિયા બંધુઓએ આપણી વચ્ચેથી ચીર વિદાય લીધી છે અને તેમના દુઃખદ અવસાન બદલ એજ્યુ સફરની ટીમ આજે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પે છે અને આપણે એમના જે આ ડાયલોગ છે, એમનું જે આ ફિલ્મ ક્ષેત્રે પ્રદાન છે એને ક્યારેય નહીં ભૂલીએ, તેઓ હંમેશા આપણા હૈયામાં ધબકતા રહેશે. મિત્રો, આજે તારીખ થાય છે 29 ઓક્ટોબર 2020 અને આવતીકાલે તારીખ થાય છે 30 ઓક્ટોબર 2020 અને આપણે 30 ઓક્ટોબરના રોજ એટલે કે સરદાર પટેલજીની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ આપણે સાંજના 6 કલાકે એક લાઈવ વિડીયો કરવા જઈ રહ્યા છીએ અને એજ્યુ સફરનો આ બીજો લાઈવ વિડીયો છે. તો એની અંદર આપણે શેના વિશે જાણવાના છીએ? સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. ભૂતકાળમાં છેલ્લા 10 વર્ષમાં લેવાયેલી પરીક્ષામાં લગભગ 50 જેટલા પ્રશ્નો પૂછાયેલા છે, તો એ પ્રશ્નોની લાઈવ ક્વિઝ કરીશું અને તેની સાથે સાથે આપણે જીકેની પણ ચર્ચા કરીશું. તો આ વિડીયોમાં લાઈવ જોડાવાનું ન ભૂલતા સમય એક નોંધી લેજો, 30 ઓક્ટોબર 2020 સાંજે 6 વાગ્યે એટલે કે આવતીકાલે. ક્લિયર? વેલ ડન મિત્રો. ચાલો આપણે કરંટ અફેરની વાત કરીએ તો સૌ પ્રથમ ગુજરાતના સમાચારની વાત કરીએ. ગુજરાતી ફિલ્મોના શહેનશાહ તરીકે ઓળખાતા નરેશ કનોડિયા અને તેમના મોટા ભાઈ ગુજરાતી સંગીતકાર એવા મહેશ કનોડિયાનું પણ નિધન થયું છે. એટલે કે 48 કલાકના અંતરાલમાં પહેલા મહેશ કનોડિયાનું અને ત્યાર પછી નરેશ કનોડિયાના દુઃખદ અવસાનના સમાચાર આવે છે. અને મિત્રો, આપણા ગુજરાતી ફિલ્મ જગતને એક મોટો આંચકો લાગે છે. એમ કહી શકાય કે જાણે ગુજરાતી ફિલ્મ જગતનું અમિતાભ બચ્ચન અને તેઓએ આપણા વચ્ચેથી વિદાય લીધી છે. તો આ મહાન વ્યક્તિત્વ વિશે આપણે જાણીએ. નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ થયેલો. તેમનું જન્મસ્થળ છે બહુચરાજી તાલુકાનું કનોડા ગામ અને હાલ જે પાટણમાં છે. પિતાનું નામ મીઠાભાઈ અને માતાનું નામ દલીબેન. તેઓ ખ્યાતનામ ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાના નાના ભાઈ હતા. પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમાર કનોડિયાનું 25 ઓક્ટોબરના રોજ લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું. અને આ સમાચાર મળતા ત્યાર પછી તેઓ આપણા નરેશ કનોડિયા હતા, તેઓને પણ એક તો કોરોના અને સાથે સાથે અન્ય માંદગી, અને તેઓને પણ 48 કલાકમાં આ કાળ ભરખી ગયો. અને આમ છતાં તેઓ જ્યાં પણ હશે મિત્રો, તેમના આ કાર્યોની સુવાસ ફેલાતી રહેશે. આપણે તેમના કાર્યોની વાત જાણી લઈએ, પરીક્ષા માટે ખાસ અગત્યનો ટોપિક બની રહેશે. મિત્રો, યાદ રાખજો, તે બંનેએ મહેશ નરેશ નામે મ્યુઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા. મહેશ કનોડિયા ગુજરાતી સંગીતકાર હતા અને તેઓ સ્ત્રી તથા પુરુષના અવાજમાં ગીતો ગાવા અને જુદા જુદા ગાયકોના અવાજમાં ગીતો ગાવા માટે પણ પ્રખ્યાત હતા. તેઓનો જન્મ મહેસાણા ખાતે થયો હતો. તો મિત્રો, મહેશ કનોડિયાની પણ એક ખાસિયત કે તેઓ પુરુષના અવાજમાં તો ગાઈ શકતા હતા, પરંતુ સ્ત્રીના અવાજમાં પણ તેઓ ગીતો ગાઈ શકતા હતા. અને કેટલા, લગભગ 26 પ્રકારના વિવિધ અવાજ તેઓના ગળામાંથી રેલાતા હતા અને આપણે એ સાંભળીને મંત્રમુગ્ધ થઈ શકીએ. તો તેઓ 26 વિવિધ પ્રકારના અવાજમાં ગાઈ શકતા હતા. તેમના અવાજનો જાદુ લતા મંગેશકરને પણ છવાઈ ગયો હતો. લતા મંગેશકર ઉપર પણ એમની એક ગહેરી અસર થઈ હતી. નરેશ કનોડિયાએ 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જ્યારે તેમના મોટા ભાઈ મહેશ કનોડિયાએ 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. એક ભાઈ છે એ અભિનેતા તરીકે વધારે ઉપસી આવે છે, તો બીજો ભાઈ છે તે સંગીતકાર તરીકે વધારે આગળ આવે છે. બંનેની એક ખાસ ખાસિયતો છે. પ્રથમ ફિલ્મ કઈ છે? વેણીને આવ્યા ફૂલ, જે 1970માં રિલીઝ થાય છે. અહીં જોઈ શકો છો નરેશ કનોડિયાની જાણીતી ફિલ્મો અને લાંબુ લિસ્ટ છે મિત્રો. લગભગ 125 કરતાં પણ વધુ ફિલ્મોમાં તેઓએ કાર્ય કરેલું છે. આમ છતાં તેમની જાણીતી ફિલ્મો કઈ? તો કે મેરું માલણ, ઢોલા મારું,
મોતી વેરાણા ચોકમાં પાલવડે બાંધી પ્રીત પરદેશી મણિયારો વણજારી વાવ તમે રે ચંપોને અમે કેળ પારસ પદમણી બેની હું તો બાર બાર વર્ષે આવ્યો વટ વચન અને વેર લાડી લાખની સાયબો સવા લાખનો જેવી ફિલ્મો તેમણે આપી છે અને તે યાદગાર બનેલી. નરેશ કનોડિયાએ 50 વર્ષ સુધી ગુજરાતી સિનેમામાં યોગદાન આપ્યું અને અત્યાર સુધીમાં તેમણે વિવિધ 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. એટલે કે તેમની સાથે હીરો એક છે પરંતુ સ્ત્રી પાત્રો બદલાતા રહ્યા છે. 72 જેટલી અભિનેત્રીઓ સાથે નરેશ કનોડિયાએ ફિલ્મમાં કામ કરેલું છે અને તેઓ મહેશ કુમાર એન્ડ પાર્ટીમાં જોની જુનિયરના ઉપનામે છેલ્લા 50 વર્ષોથી રજૂઆત કરતા હતા. તેમનો પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ચલચિત્રનો એક ખ્યાતનામ કલાકાર છે. તેમનું જીવન વૃત્તાંત સૌના હૃદયમાં હંમેશ મહેશ નરેશ એ તરીકે વર્ષ 2011માં પ્રકાશિત થયું હતું. તેમનું જીવન વૃત્તાંત ટાઇટલ પણ કેવું યાદ રહી જાય તેવું છે, સૌના હૃદયમાં હંમેશ મહેશ નરેશ. અને નરેશ કનોડિયાને મળેલા વિવિધ સન્માનોની વાત કરીએ તો શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે તેઓને મળે છે 1974-75માં. એક સંગીતકાર તરીકે તેમને આ એવોર્ડ મળે છે. તો શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે 1980-81માં નરેશ કનોડિયાને પ્રાપ્ત થાય છે અને શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે 1991-92માં એક સંગીતકાર તરીકે નરેશ કનોડિયાને મળે છે. અને વર્ષ 2012 તેમના માટે યાદગાર બને છે કારણ દાદા સાહેબ ફાળકે એવોર્ડ તેઓને એનાયત થયો હતો 2012માં. અને અવસાન 27 ઓક્ટોબર 2020 અને UN મહેતા હોસ્પિટલમાં તેઓનું દેહાવસાન થાય છે. 77 વર્ષની વયે અમદાવાદ મુકામે અવસાન. અને એમ કહેવાય છે કે કોરોનાથી સંક્રમિત થોડાક સમયથી હતા અને બીજી બીમારીઓ પણ હતી અને ત્યાર પછી કોરોનાની જે ગાઈડલાઈન છે એ અનુસાર તેઓનો દેહ વિલય કરવામાં આવ્યો. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની. તો હાલમાં કેન્દ્રની આયુષ્યમાન ભારત યોજના હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સાથે મા વાત્સલ્ય કાર્ડ યોજનાનું પણ એકીકરણ કરવામાં આવ્યું છે, વિલીનીકરણ કરવામાં આવ્યું છે. અને આ આપણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે વાત કરીએ તો મા એટલે કે મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય કાર્ડ યોજના અંતર્ગત દર્દીઓને ગંભીર રોગોની સારવાર હવે મફત મળતી જે હતી અને પરંતુ હવે દર્દીઓને ગંભીર રોગીઓની સારવારમાં સરળતા રહે અને વધારે રોગીઓની સારવારને આવરી લેવાય એ માટે આ બંને કાર્ડોને આયુષ્યમાન ભારત કાર્ડ સાથે આવરી લેવાયા છે. તો આ પ્રમાણે એકીકરણ કરવામાં આવ્યું છે અને આ કાર્ડ સાથે આધાર કાર્ડ લઈ જનાર દર્દીઓને નિયત કરેલી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે મળશે. 3 પૈકી કોઈ પણ યોજનાનું કાર્ડ હશે તે લાભાર્થીને 1 સરખી 5 લાખ સુધીની સારવાર વિના મૂલ્યે મળશે. આયુષ્યમાન ભારત યોજના અથવા તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારત સરકારની એક સ્વાસ્થ્ય યોજના છે. નામ મિત્રો આ સમાનાર્થી છે, જેને આપણે આયુષ્યમાન ભારત યોજના કહીએ છીએ એનું જ નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. અને ભારત સરકારની આ એક મોટામાં મોટી સ્વાસ્થ્ય યોજના અને એને મિત્રો મોદી કેરના નામથી પણ ઓળખવામાં આવે છે. અને તેમણે અમેરિકામાં જ્યારે બરાક ઓબામા હતા તો તેમણે ઓબામા કેર નામની યોજના લાગુ પાડી, તો એને તર્જ ઉપર મિત્રો આપણા ભારત દેશમાં લાગુ પડે છે મોદી કેર અને નામ આવું અપાય છે. તો આ યોજનાનો હેતુ આર્થિક રીતે નબળા અને ખાસ કરીને BPL કાર્ડ ધારકોને સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજનાની શરૂઆત ક્યારે થઈ છે? 23 સપ્ટેમ્બર 2018ના રોજ ઝારખંડના રાંચીના પ્રભાત તારા મેદાન ખાતેથી આ યોજનાની જાહેરાત કરવામાં આવે છે. આ મિત્રો ખાસ ડેસ્ટિનેશન યાદ રાખીએ, કયું સ્થળ છે? તો કે ઝારખંડનું રાંચી અને તેનું પ્રભાત તારા મેદાન અને તારીખ છે 23 સપ્ટેમ્બર 2018. આ યોજનાની ગુજરાતમાં શરૂઆત 23 સપ્ટેમ્બર 2018 અને ક્યાંથી થાય છે? તો કે સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે આ યોજનાની શરૂઆત થાય છે. તારીખ મિત્રો એક જ છે એટલે ચિંતાનો વિષય નથી, ફક્ત આપણે સ્થળ યાદ રાખવાનું છે સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ. અને 15 ઓગસ્ટ 2018ના રોજ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને આ વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગુજરાત પ્રથમ નંબરે રહ્યું છે. આ પણ યાદ રાખીએ કે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કયું રાજ્ય પ્રથમ નંબરે છે, તો એમાં આપણું ગુજરાત હંમેશા યાદ રાખીએ. આયુષ્યમાન ભારત યોજનાના સીઈઓ વર્તમાન સમયમાં કોણ છે? શ્રી ઇન્દ્રભૂષણ. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને આ યોજના મોદી કેર વિશે પણ, મોદી કેર તરીકે પણ ઓળખાય છે. આ યોજના હેઠળનો 60% ખર્ચ કેન્દ્ર સરકાર અને 40% ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે. અહીં આપણે ખાસ યાદ રાખીએ કે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ખર્ચની વહેંચણી કયા ગુણોત્તરમાં કરવામાં આવી છે? તો 60:40. અને ત્યાર પછી વાત કરીએ તો શાકભાજીના લઘુત્તમ ભાવ નક્કી કરનાર પ્રથમ રાજ્ય બને છે કેરળ. મિત્રો, ખાસ યાદ રાખજો કે શાકભાજીના લઘુત્તમ ભાવ નક્કી કરનાર પ્રથમ રાજ્ય કોણ બને છે? કેરળ. અને કેરળ દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે કે જેમાં શાકભાજીના લઘુત્તમ ભાવ નક્કી કરી દેવાયા છે અને આ ભાવ ઉત્પાદન કિંમતથી 20% વધુ હશે. આ યોજના 1 નવેમ્બરથી અમલમાં આવવાની છે. અત્યારે 16 શાકભાજીના ભાવ નક્કી કરવામાં આવ્યા છે કેરળ રાજ્યમાં. અને આ યોજનાથી 15 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને ખૂબ જ ફાયદો થવાનો છે. અને વાત કરીએ કેરળની, તો કેરળના મુખ્યમંત્રી કોણ છે? પિનરાઈ વિજયન. કેરળના રાજ્યપાલ કોણ છે? આરિફ મોહમ્મદ ખાન. અને કેરળનું પાટનગર છે તિરુવનંતપુરમ. ઇમેજમાં તમે જોઈ શકો છો, બે રાજ્યો સાથે કેરળ સરહદ ધરાવે છે. એક છે તમિલનાડુ અને બીજું છે કર્ણાટક. અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની વાત કરીએ કે જ્યારે કેરળની વાત કરી છે તો વલ્લમકલીનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવાય છે? કેરળ રાજ્યમાં. મુનાર હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? કેરળ રાજ્યમાં. પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે? કેરળ અને તમિલનાડુને પાલઘાટ જોડે છે. ભારતમાં નીચે જણાવેલ કયા રાજ્યમાં કાળા મરીનું સર્વોચ્ચ ઉત્પાદન થાય છે? તો કાળા મરીનું સર્વોચ્ચ ઉત્પાદન ક્યાં થાય છે? કેરળમાં. ભારતમાં કાળા મરીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે? પરીક્ષામાં પ્રશ્ન રિપીટ પણ થયો અને એમાં જવાબ આપણે યાદ રાખીશું કેરળ. ત્યાર પછી વાત કરીએ તો ભારત અને અમેરિકા એ બંને વચ્ચે 2+2 વાર્તાલાપ એટલે કે સંવાદ યોજાયો. એની અંદર આપણા ભારત દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ અને ભારત દેશના વિદેશમંત્રી એસ જયશંકર અને સામેથી પણ તેમના સમકક્ષ જોડાયા. તો આ મહત્વનો સંવાદ યોજાયો અને કેટલાક મહત્વપૂર્ણ કરારો પણ થયા છે. જોઈએ કે ભારત અને અમેરિકાના 2+2 મંત્રી સ્તરીય સંવાદમાં ઐતિહાસિક સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે. ભારત અને અમેરિકાના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓની ત્રીજી 2+2 મંત્રી સ્તરીય સંવાદમાં આજે ઐતિહાસિક સંરક્ષણ સમજૂતી થઈ અને એમાં BECA એટલે કે બેકા પર હસ્તાક્ષર કરાયા છે. તો BECA બેકા એટલે એનું પૂરું નામ શું થાય છે? બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ, બેકાનું પૂરું નામ ખાસ યાદ રાખીએ. અને આ સમજૂતી ભારતને ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલને યોગ્ય સ્થાને ગોઠવવા અમેરિકાના વૈશ્વિક ભૂસ્તરીય નકશાઓનો ઉપયોગ કરવાની મંજૂરી અપાશે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોણે કર્યું છે? તો આપણા સંરક્ષણ મંત્રી એવા રાજનાથસિંહ અને ભારતના વિદેશ મંત્રી એવા એસ જયશંકરે નેતૃત્વ કર્યું છે. તો અમેરિકાનું નેતૃત્વ અમેરિકી વિદેશ મંત્રી એવા માર્ક પોમ્પિયો અને સંરક્ષણ મંત્રી એવા માર્ક એસ્પરે તેમના અમેરિકા વતી પ્રતિનિધિત્વ કર્યું છે. તો ખાસ યાદ રાખીએ કે અમેરિકાના વિદેશ મંત્રી કોણ છે? માર્ક પોમ્પિયો. અને અમેરિકાના સંરક્ષણ મંત્રી કોણ છે? માર્ક એસ્પર. અને આ બેઠકમાં 5 કરાર ઉપર હસ્તાક્ષર કરાયા છે. એક કે આ બેકા એટલે કે બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ, આ પહેલો કરાર ઉપર હસ્તાક્ષર. બીજો કરાર કયો થયો છે? અર્થ સાયન્સમાં ટેકનિકલ સહકાર મુદ્દે MOU. ત્રીજો થયો છે કરાર પરમાણુ સહકારમાં પણ વધારાના એગ્રીમેન્ટ. ચોથો કરાર છે પોસ્ટલ સર્વિસ સાથે જોડાયેલા કરાર. અને પાંચમો કરાર છે આયુર્વેદ અને કેન્સર રિસર્ચમાં પણ ભાગીદારી. તો આટલા 5 કરાર ઉપર હસ્તાક્ષર થયા છે ભારત અને અમેરિકા દેશ વચ્ચે. હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની. તો તાજેતરમાં બાંગ્લાદેશ સરકારે નો માસ્ક નો સર્વિસની નીતિ લાગુ પાડી છે.
નો માસ્ક નો સર્વિસની નીતિ લાગુ પાડી છે. કોને? બાંગ્લાદેશે. તો બાંગ્લાદેશ સરકારે એવો નિર્ણય લીધો છે કે માસ્ક ન પહેરતા લોકોને કોઈ પણ પ્રકારની સેવા આપવામાં આવશે નહીં. બિલકુલ સાચી વાત છે, કારણ કે મિત્રો કોરોનાનો ભય ગયો છે પરંતુ કોરોના નથી ગયો, એટલું યાદ રાખજો. આ નિર્ણય પ્રધાનમંત્રી શેખ હસીનાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે અને દેશમાં કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે તમામ કચેરીઓમાં માસ્ક નહીં સેવા નહીં આ સૂત્રનું એક નોટિસ બોર્ડ લગાવવું ફરજિયાત નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે દરવાજા ઉપર એક સૂત્ર હશે, માસ્ક નહીં સેવા નહીં, નો માસ્ક નો સર્વિસ. અને બાંગ્લાદેશ એશિયા ખંડમાં સ્થિત ભારતનો જ એક પડોશી દેશ. બાંગ્લાદેશની પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં ભારત દેશ આવેલો છે, જ્યારે દક્ષિણમાં બંગાળનો ઉપસાગર આવેલો છે. આમાર સોનાર બાંગ્લા એ બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગાન છે અને જે આપણા ભારતના મહાકવિ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે રચ્યું છે. આ પણ યાદ રાખીએ, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર વિશ્વના એકમાત્ર એવા કવિ કે જેમણે બે દેશોને રાષ્ટ્રગાન આપ્યા હોય. રાષ્ટ્રગાન શબ્દ મિત્રો યાદ રાખજો, આમાર સોનાર બાંગ્લા રાષ્ટ્રગાન, અને આપણું ભારતનું રાષ્ટ્રગાન એટલે જનગણ મન. જેની અંદર ગંભીરતા આવે એને ગાન કહેવાય, એટલે આપણે યાદ રહી જશે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીની વાત થઈ ગઈ, શેખ હસીના. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ કોણ છે? અબ્દુલ હામિદ. બાંગ્લાદેશની રાજધાની છે ઢાકા અને બાંગ્લાદેશનું ચલણી નાણું છે ટકા. અને મિત્રો જ્યારે અહીં બાંગ્લાદેશનો ઉલ્લેખ થાય ને ત્યારે એક મને હંમેશા પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કે ભારત કયા દેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે? ઓપ્શન નેપાળ, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. સાચો જવાબ નીચે કમેન્ટ સેક્શનમાં આપજો. પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નોની વાત લઈ લઈએ કે ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાય બાંગ્લાદેશમાં વહે છે, તે કયા નામે ઓળખાય છે? તો બાંગ્લાદેશમાં જ્યારે આ ગંગા નદી આવે મેઘનાના નામે ઓળખાય છે. બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? જમુનાના નામે. કયા દેશમાં સફેદ વાઘ જોવા મળે છે? બાંગ્લાદેશમાં. ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100મી સદી નોંધાવી હતી? તો ભારતે બાંગ્લાદેશમાં પોતાની 100મી સદી નોંધાવે છે સચિન તેંડુલકર. બાંગ્લાદેશનો વિજય દિન ક્યારે ઉજવાય છે? 16મી ડિસેમ્બરના રોજ. હવે વાત કરીએ ખેલ જગતની, તો SAI એટલે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટેબલ ટેનિસ માટે રાષ્ટ્રીય કોચિંગ શિબિર માન્ય કરાય છે. ટેબલ ટેનિસની રમત માટે આ રાષ્ટ્રીય કોચિંગ શિબિર માન્ય કરાય છે. કોના દ્વારા? સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા. અને SAI એ ટેબલ ટેનિસ માટે રાષ્ટ્રીય કોચિંગ શિબિરને સમિતિ આપતા તે 28 ઓક્ટોબરથી 8 ડિસેમ્બર 2020 સુધી યોજવામાં પણ આવશે. રાષ્ટ્રીય કોચિંગ શિબિરને આશરે અંદાજિત 18 લાખ રૂપિયા હવાઈ મુસાફરી અને તબીબી ખર્ચની કિંમતે મંજૂરી આપવામાં આવી છે. અને SAI એટલે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગુજરાતીમાં કહીએ તો ભારતીય ખેલ પ્રાધિકરણ, અને એ ભારતીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયનું મહત્વપૂર્ણ અંગ છે, જે રમત ગમતનું રાષ્ટ્રીય સર્વોચ્ચ સંગઠન પણ છે. અને તાજેતરમાં આનો એક નવો લોગો પણ જારી કરવામાં આવ્યો છે. તો SAIની સ્થાપના ક્યારે થાય છે? 1982માં. તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હી મુકામે. અને સાઈના મહાનિર્દેશક કોણ છે? સંદીપ પ્રધાન. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને તાજેતરમાં જ તે ખેલ મંત્રી કિરણ રિજિજુએ ભારતીય ખેલ પ્રાધિકરણનો નવો લોગો લોન્ચ પણ કર્યો છે. મિત્રો ખાસ યાદ રાખીએ, નવો લોગો લોન્ચ કર્યો છે. અને ત્યાર પછી હવે આપણે આ કરંટ અફેરનો તો વિડીયો તમે જોયો, પરંતુ સાથે સાથે દિન વિશેષનો વિડીયો જોઈ લેજો, કારણ કે એમાંથી પણ પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો પૂછાય છે અને એ તો તમને જોયા પછી જ ખ્યાલ આવશે. આજે 29 ઓક્ટોબરના દિન વિશેષમાં આપણે કોની કોની વાત કરવાના છીએ? તો અમેરિકી પત્રકાર સંપાદક એવા જોસેફ પુલિત્ઝરનો આજે નિર્વાણ દિવસ છે. જોસેફ પુલિત્ઝર કે જેમણે પત્રકારત્વ ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર કહીએ છીએ એની વાત કરીશું. અને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની સ્થાપના આજની તારીખે થઈ હતી, પરંતુ કયા વર્ષમાં એ ન જાણતા હો તો તમારે વિડીયો જોવો જોઈશે. અને આજે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ પણ ઉજવાઈ રહ્યો છે, અને આપણે આ ઇન્ટરનેટના માધ્યમથી તો એકબીજાના આદાન પ્રદાન કરી શકીએ છીએ,
વાતચીત કરી શકીએ છીએ અને આ વિડીયો તમને એટલે જ મળે છે કે આ ઇન્ટરનેટની સુવિધા અવેલેબલ છે. ચાલો મિત્રો હવે કમેન્ટ સેક્શનની વાત કરીએ. તો ભાવિક રાઠોડ, તેઓએ ભારતના બંધારણ વિશે થોડીક માહિતી લખી છે. ગઈકાલે મેં પ્રશ્ન પૂછ્યો હતો ને કે ભારતના બંધારણના ભાગ 14 વિશે તમારે લખવાનું છે. તો ભાગ 14 સંઘ અને રાજ્યની સેવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ભારતના બંધારણમાં અનુચ્છેદ 315માં સંઘ જાહેર સેવા આયોગની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે અનુચ્છેદ 312માં અખિલ ભારતીય સેવાઓ અંગે જોગવાઈ કરવામાં આવી છે. ભાવિક રાઠોડની આ વાત આવકાર્ય છે અને પરીક્ષાની દ્રષ્ટિએ ક્લાસ 3 માટે આ ઇનફ જાણકારી છે. આમ છતાં પણ મિત્રો, જેમ જેમ તમે બંધારણ વાંચતા જશો ને એમ એમ તમને ખૂબ રસ લાગશે અને તમે ઊંડાણપૂર્વક જાણવાની જિજ્ઞાસા પણ પેદા થશે. એટલા માટે વાંચતા રહેજો. જયદેવભાઈ જોશી, તેઓએ ભાગ 14ની વાત કરી છે, સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ, અને એમણે કેટલાક અનુચ્છેદનો પણ ઉલ્લેખ કર્યો છે, તો તેમને ખૂબ ખૂબ અભિનંદન. રાઠવા કનુ, એમણે ભાગ 14ના અમુક ફેક્ટ લખ્યા છે. અરવિંદ સક્સેના યુપીએસસીના હાલના અધ્યક્ષ છે, દિનેશ દાસ હાલના જીપીએસસી અધ્યક્ષ છે. વેરી ગુડ, આ બંને ફેક્ટ ખૂબ અગત્યના નોંધ્યા છે રાઠવા કનુભાઈએ, અભિનંદન. અને ત્યાર પછી તેમણે જે આ લખ્યું છે કે કાર્યકાળ 6 વર્ષની ઉંમર અથવા તો 65 વર્ષ સુધી હોય કેન્દ્રમાં, અને એવી બધી તેમણે જે મહત્વની માહિતી આપી છે. તો મિત્રો કમેન્ટ વાંચી લેજો, રાઠવા કનુભાઈની ખૂબ અગત્યની માહિતી છે. દેવજી સાથલિયા, તેઓએ પણ બંધારણના ભાગ 14માં સંઘ અને રાજ્યોની જે સેવાઓ છે એનો ઉલ્લેખ કર્યો. ઘણું બધું લાંબો લખ્યું છે પરંતુ સમયના કેટલાક અભાવને લીધે વાંચતા નથી. નરેશ નાઈ, તમને પણ આ બધી અનુચ્છેદ અને આ બધી વિગતો લખવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને આજનો મારો પ્રશ્ન હવે તમારી સ્ક્રીન ઉપર છે. ગુજરાતના ફિલ્મ ઉદ્યોગ અને ખ્યાતનામ કલાકારો વિશે માહિતી આપો. ગુજરાતનો ફિલ્મ ઉદ્યોગ અને ખ્યાતનામ કલાકારો વિશે માહિતી આપવાની છે. અને ગુજરાતમાં શૂટિંગના મહત્વના સ્ટુડિયો કયા છે? હા, તમે ક્યાંક વાંચ્યું હશે કે લક્કી સ્ટુડિયો ક્યાં આવેલો છે. તો એવી રીતે શૂટિંગના કોઈ મહત્વના સ્ટુડિયો હોય તો એની વિગત લખજો. અને હા, રાવણનું પાત્ર ભજવનાર એવા લંકેશથી માંડી અને અત્યારના વર્તમાન કલાકારો સુધીની વાત તમને લખવાની અહીં તક છે. પરીક્ષા માટે અગત્યનો ટોપિક છે, તો ચર્ચા કરીશું આવતીકાલે. આપનો દિવસ શુભ રહે અને હા, લાઈવ પ્રસારણ જોવાનું ન ભૂલતા હો. ફરી મળીશું. ટેક કેર એન્ડ જય હિન્દ.